પંચમહાલ જિલ્લામાં નલસે જલ યોજનામાં ભ્રષ્ટાચારના આક્ષેપ થઈ રહ્યા છે વિધાનસભાના ઉપાધ્યક્ષ અને ધારાસભ્ય જેઠા ભરવાડે આક્ષેપ કર્યા છે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ લગાવ્યો છે ગોધરા શહેરાના ગ્રામ્ય વિસ્તારોમાં બાસ્મો એજન્સી દ્વારા ભ્રષ્ટાચાર થયાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે લગભગ નેવુંથી થી વધુ ગામોમાં વિજિલન્સ મારફતે તપાસ કરાવવા એમએલએની રજૂઆત છે તત્કાલીન કલેક્ટર સુજલ મયાત્રા પર પણ કૌભાંડનો આરોપ લગાવાયો છે વધુ જાણકારી અમારા સંવાદદાતા નિકુંજ આપી છે નિકુંજ સંપૂર્ણ મામલો શું છે ચોક્કસથી પંચમહાલ જિલ્લાના જે સહેરા વિધાનસભા છે શહેરા વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડ દ્વારા તેઓના જે ફેસબુક પેજ છે તેની ઉપર રજૂઆતો જે કરી છે તેમના મત વિસ્તારની અંદર તેની એક પોસ્ટ મૂકી છે અને આ પોસ્ટની અંદર જે રજૂઆતો છે તે પ્રમાણે એમના મત વિસ્તાર તેહરા અને ગોધરા તાલુકાના જે ગ્રામ્ય વિસ્તારો છે તેની અંદર હેઠળ જલ યોજનાની જે કામગીરી છે તેની અંદર ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાની રજૂઆતો કરવામાં આવી છે અને આ તમામ જે રજૂઆતો છે તેની અંદર વિજિલન્સ મારફતે તપાસ કરી અને જે કામ કરનાર એજન્સી અને વાસકોના અધિકારીઓની સામે કાર્યવાહી કરવામાં આવે તેવી ભલામણ તેઓ દ્વારા કરવામાં આવી છે તો બીજી તરફ એક રજૂઆત એવી પણ આ પોસ્ટ ની અંદર છે કે જે પંચમાલ જિલ્લાના તત્કાલીન જે કલેક્ટર હતા સુજલ માયાત્રાથીઓ દ્વારા ડી ની જે ગ્રાન્ટ છે તેની અંદર ચાર ગણી વધુ ગ્રાન્ટની ફાળવણી કરી અને પણ ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની જે લાંચ રિશુવત વિરોધી નિયામક છે તેઓને રજૂઆત કરી છે ને આ મામલાની પણ ગંભીરતાથી